નમસ્કાર દર્શક મિત્રો, હાજર છીએ નવા સમાચાર સાથે. આગામી સમયમાં આદિવાસી સમાજના 1 લાખ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવના કારણે ભ્રષ્ટ ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે, એટલા માટે તે હવે હિંસક રસ્તા અપનાવી રહ્યા છે. સાથે જ બીજી પાર્ટીના ઈમાનદાર લોકો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. મનોજ સોરઠિયાએ કહ્યું કે આ કડીમાં વધુ નામ જોડાવા જઈ રહ્યું છે. આજે અમને એ જણાવતા ખુશી થાય છે કે આદિવાસી સમાજના હક્કો માટે અવાજ ઉપાડનાર કુંજન રમેશભાઈ ધોળિયા, નરેન્દ્રભાઈ કાંતિલાલ ચૌધરી, જયદીપકુમાર ચંપકભાઈ રાઠોડને ટોપી અને ખેસ પહેરાવીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા છે. આ સૌ ક્રાંતિકારી મિત્રો અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારીથી પ્રેરિત થઈને આપમાં જોડાયા છે. તેઓનું માનવું છે કે આજે ગુજરાતમાં માત્ર આમ આદમી પાર્ટી છે જે આદિવાસી સમાજ માટે કંઈક સારું કરવાની ઈચ્છા ધરાવે છે. આગામી સમયમાં આદિવાસી સમાજના 1 લાખ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે. આદિવાસી સમાજને આમ આદમી પાર્ટી પર પૂર્ણ વિશ્વાસ છે. આમ આદમી પાર્ટી જનતાના પ્રશ્નો માટે સરકાર સામે અવાજ ઉઠાવી રહી છે. ત્યારથી જ આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા દિલ્હી અને પંજાબ પછી ગુજરાતમાં પણ વધી રહી છે. ધન્યવાદ.